પત્રકારિતા સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ લાલુભાઈ કાથરોડિયાના અને સલીમભાઈ બાવાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લા પત્રકાર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી અને મિટિંગ યોજાઈ દીપ પ્રાગટ્ય કરી અને માસ્ક આપી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શબ્દોથી પિયુષભાઈ શાહે સ્વાગત કર્યું હતું અને રાજુભાઈએ તેને માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ દ્વારા સંગઠન રચના, સંગઠનના નીતિ નિયમો, સંગઠનની ગાઈડલાઇન તેમજ પ્રામાણિકપણે હરીશોભાઈની સત્ય પ્રગટ કરે સાચા પત્રકાર અને માટે સંગઠન છે તેવું તેમણે જણાવ્યું હતું. બોટાદ જિલ્લા સંગઠન રચનામાં સર્વાનુમતિ કરવામાં આવી, જેમાં ઉપસ્થિત પત્રકારોમાં એક સુરતી કાર્યકારી પ્રમુખ ધર્મેન્દ્રભાઈની નિયુક્તિ થતાં તેઓ નિયુક્તિપત્ર સલીમભાઈ બાવાણીએ આપી અભિનંદન પાઠવ્યા હતા. ઉપપ્રમુખ તરીકે દેવરાજભાઈ ડબાલા, મિલન બગડિયા, મહામંત્રી તરીકે પિયુષભાઈ શાહ, યુસુફ દિવાન, રાજન ભાણો તેમજ અન્ય હોદ્દેદારોની પણ નિમણૂકી સર્વાનુમતે કરી અને સૌની નિયુક્તિપત્રો અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અમરેલી ભાવનગરના પ્રભારી તરીકે રાજુભાઈ શાહ નિયુક્ત કરાયા હતા. કાર્યક્રમમાં વલ્લભીપુરના પ્રમુખ હેમંતભાઈ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં પત્રકાર સંગઠનની રચનામાં સહયોગ આપ્યો હતો. પત્રકારોના પ્રશ્નો પ્રદેશ આગેવાનોને સાંભળીને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આભાર વિધિ કરવામાં આવી હતી. સંગઠનમાં ડખા થયા હતા અને તે પ્રમુખે રાજીનામું આપી દીધું હતું. પત્રકાર એકતા સંગઠનમાં પોલીસ ફેવરના બે પત્રકારોના કારણે આખું સંગઠન બદનામ થાય તેમ હતું. માટે આજે આ મિટિંગ કરી અને સર્વસંમતિથી ધર્મેન્દ્રભાઈને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પહેલાં કાર્યકારી પ્રમુખ હતા, પણ બહોળી સંખ્યામાં જે પત્રકારો અત્યારે ભેગા થયા છે તેને રેગ્યુલર પ્રમુખ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે અને રાજુભાઈની જોન પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. પ્રમુખ પત્રકાર એકતા સંગઠન ગુજરાત, આજે બોટાદ જિલ્લામાં સર્વાનુમતિએ પત્રકાર એકતા સંગઠનની કમિટીની રચના કરવામાં આવી છે. બોટાદમાં અગાઉ એક કમિટી બની હતી, પરંતુ પત્રકારનું હિત કરવાને બદલે પત્રકારોનું અહિત થતું હતું, એના કરતાંય સંઘર્ષનો માર્ગ પકડ્યો હતો. તંત્રને પણ ગેરમાર્ગે દોરે, પત્રકારોને પણ ગેરમાર્ગે દોરે અને બંને વચ્ચેનો સંઘર્ષ ઊભો કરવાનો પ્રયાસ સંગઠનના હોદ્દેદારો જ્યારે તરફથી થતો હોય ત્યારે એ લોકોને સંગઠનમાંથી મુક્ત કર્યા છે અને એની જગ્યાએ સર્વાનુમતિએ નવા સંગઠનની વરણી આજે બોટાદમાં બધા પત્રકારોની હાજરીમાં થઈ છે. ભાઈ ધર્મેન્દ્રભાઈ લાઠીગરાને સર્વાનુમતિએ અગાઉ આપણે એને નિયુક્ત કર્યા હતા કામ ચલાવ, પણ આજે બધાની વચ્ચે સર્વાનુમતિએ લોકશાહી પદ્ધતિએ પ્રમુખ તરીકે જાહેર કરીએ છીએ અને દેવરાજભાઈને ઉપપ્રમુખ તરીકે જાહેર કર્યા છે. આમ તો મંત્રી સહમંત્રી બધા હોદ્દા જાહેર થઈ ગયા છે. બીજી વાત, ભાવનગર, બોટાદ અને અમરેલી ત્રણ જિલ્લાનો ઝોન એના પ્રભારી તરીકે રાજુભાઈ શાહની નિયુક્તિ કરીએ છીએ. એટલે આજે અમારું જે કામ ઝોન બનાવવાનું હતું એ પણ પૂર્ણ થાય છે. રાજુભાઈની સાથે એક સહપ્રભારી આવશે, ત્રણ કોઓર્ડિનેટર આવશે, એ અમરેલી અને ભાવનગર જિલ્લામાંથી આવશે, એટલે ત્રણેય જિલ્લાનું સંકલન જળવાઈ રહે. પત્રકારો સંગઠિત થઈ પત્રકારોને જ્યાં અહિત થતું હોય ત્યાં લડવાનું હોય. પત્રકારો ઘણી સમસ્યાથી ઘેરાયેલા છે. છેલ્લા 25 વર્ષથી પત્રકારોની સરકારમાં અવગણના થઈ રહી છે. એ પ્રશ્નો માગણી બધું પેન્ડિંગ છે, પણ એ લડત લડવાની તેવડ ન હોય અને આંતરિક લડત લડવા મળે ત્યારે ખરેખરી સંગઠનના લોકો નથી કહેવાતા. અને પત્રકાર એકતા સંગઠન પત્રકારોનું અહિત કરનારને ક્યારેય મદદ નથી કરતું. એનો દાખલો આ બોટાદ છે. જે લોકોએ પત્રકારોની ઉપર દાવ લઈ નાના અને મોટા પત્રકારના ભેદભાવ ઊભા કરી અને એકબીજા ઉપર દાવ લેવાનો ધંધો કર્યો, એવાને મોટા હોદ્દા ઉપરથી પણ મુક્ત કરી અને આજે નવેસરથી સંગઠનની રચના કરી છે. આ સંગઠન જે સંગઠનમાં જોડાયેલા પત્રકારો છે એમાં મજબૂત વિશ્વાસ ટકાવી રાખે. આ સંગઠન આવનારા દિવસોમાં છે એના કરતાં મોટું બને એની જવાબદારી ધર્મેન્દ્રભાઈને સોંપવામાં આવી છે અને અમને પણ વિશ્વાસ છે કે ધર્મેન્દ્રભાઈનો જે સાદસ સ્વભાવ છે એનાથી આ સંગઠન વિકસિત થશે. સાચા પત્રકારો સત્ય પ્રગટ કરે, એની બદલીમાં સત્યનું ગળું ઘોટીને ખોટી વાતો લઈને તંત્રને ગેરમાર્ગે દોરે
એને સાચો પત્રકાર જ ન કહેવાય. આજની તારીખે મને આનંદ છે, હું સાચા પત્રકારોની વચ્ચે ઊભો છું અને એનું મને ગૌરવ પણ છે. પત્રકારો માટે પત્રકાર એકતા સંગઠન અડધી રાતે લડત માટે તૈયાર છે અને જે સંગઠનની રચના થઈ છે એમાં સ્પષ્ટતા છે. સાચી વાતમાં પત્રકાર સંગઠન તમારી સાથે હશે, પણ પત્રકાર સંગઠન બદનામ ન થાય